કોરોના વાયરસની સામે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે ત્યારે અમદાવાદ પૂર્વમાં સરદાર પટેલ રિંગ રોડ તરફ 5 પોઈન્ટ નામની હોટલના કમ્પાઉન્ડમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા માનવ સેવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. અહીં બપોરના સમયે 12,000 અને સાંજના સમયે 12,000 એમ કુલ 24,000 વ્યક્તિઓની વઘારેલી ખીચડી બની રહી છે. ફક્ત માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશથી અમદાવાદના આ બિન રાજકીય વ્યક્તિઓ દ્વારા ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જાગો ગુજરાત દ્વારા ખમીરવંતી ગુજરાતની જનતાને અપીલ, આપણી આસપાસ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જ્ઞાતિનો જો તેમને જમવાનું પહોંચાડતું ના હોય તો જય અંબે મિત્ર મંડળ ઓઢવનો સંપર્ક કરી શકે છે. કોરોના વાયરસની સામે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે ત્યારે અમદાવાદ પૂર્વમાં સરદાર પટેલ રિંગ રોડ ખાતે 5 પોઈન્ટ નામની હોટલના કમ્પાઉન્ડમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા માનવ સેવાનું આજે ભગીરથ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. તેમાં બપોરના સમયે 12,000 અને સાંજના સમયે 12,000 એમ કુલ 24,000 વ્યક્તિઓની વઘારેલી ખીચડી બનાવવામાં આવી છે. ફક્ત માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશથી અમદાવાદના પૂર્વના બિન રાજકીય વ્યક્તિઓ દ્વારા ભગીરથ કાર્યની શરૂઆત કરવામાં આવી છે. જાગો ગુજરાત દ્વારા ખમીરવંતી ગુજરાતની જનતાને અપીલ, આપણી આસપાસ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જ્ઞાતિનો જો તેમને જમવાનું પહોંચતું ના હોય તો જય અંબે મિત્ર મંડળ ઓઢવ ખાતે તેનો સંપર્ક કરે તેવું જણાવવામાં આવ્યું છે. જે રીતે ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે જય અંબે મિત્ર મંડળ દ્વારા અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર અત્યારે હાલમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા 24,000 લોકોની રસોઈ બનાવવામાં આવે છે. કોરોના વાયરસની સામે સમગ્ર વિશ્વ જ્યારે ઝઝૂમી રહ્યું છે ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સરદાર પટેલ રિંગ રોડ તરફ 5 પોઈન્ટ નામની હોટલના કમ્પાઉન્ડમાં જય અંબે મિત્ર મંડળ એક ભગીરથ કાર્ય કરી રહ્યું છે. અહીં બપોરના સમયે 12,000 અને સાંજના સમયે 12,000 એમ કુલ 24,000 વ્યક્તિઓની વઘારેલી ખીચડી બનાવવાનો કાર્યક્રમ કરવામાં આવે છે. ફક્ત માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. અમદાવાદના પૂર્વના બિન રાજકીય વ્યક્તિઓ દ્વારા આ ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જાગો ગુજરાત દ્વારા ખમીરવંતી ગુજરાતની જનતાને અપીલ કે જે રીતે અત્યારે આપણી આસપાસ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જ્ઞાતિનો જો તમને જમવાનું ન પહોંચતું હોય તો તેઓ જય અંબે મિત્ર મંડળ ઓઢવનો સંપર્ક કરી શકે છે. જે રીતે અત્યારે હાલમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા આ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે. એક મોટી સંખ્યામાં હજારો લોકોને જે જમવાનું પહોંચાડવાનો આ કાર્યક્રમ કે જેમાં કોઈ પણ વ્યક્તિનું જો જમવાનું પહોંચતું ન હોય તો તે જય અંબે મિત્ર મંડળનો સંપર્ક કરી શકે છે અને તેમના સુધી જય અંબે મિત્ર મંડળ જમવાનું પહોંચાડશે. સવારે 12,000 અને બપોરના સમયે 12,000 એમ કુલ સવાર સાંજનું મળી અને 24,000 લોકોને જમવાનું પહોંચાડતું જય અંબે મિત્ર મંડળ કોઈપણ પ્રકારના રાજકીય સહાય વગર તમામ લોકોને અત્યારે હાલમાં સેવા પૂરી પાડી રહ્યું છે. જે લોકોને જમવાનું નથી પહોંચતું તેવા લોકોને પણ જમવાનું પહોંચાડવા માટે જય અંબે મિત્ર મંડળનો સંપર્ક કરવામાં આવે તેવી માહિતી આપવામાં આવી છે.